सब्सक्राइब करो आ चैनल ने। महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। મિત્રો, આજના નાટકનો શુભારંભ કરતા પહેલા મારે માત્ર એટલું જ કહેવું છે કે થિયેટરને મેં હંમેશા મંદિર ગણ્યું છે, એક્ટિંગને પૂજા અને નિષ્ઠાથી કામ કર્યું છે. એવી રીતે જો તમે કામ કરશો તો આ નાટકની સફળતાને કોઈ રોકી નહીં શકે. સો ઓલ ધ બેસ્ટ. હજી આ લોકો આવ્યા નહીં, ક્યાં પહોંચ્યા હશે? લાવ ફોન કરું. પપ્પા જલ્દી દરવાજો ખોલો, સ્નેહાને જોવા છોકરા વાળા આવી ગયા લાગે છે. એક મિનિટ. અચ્છા, તું અંદર જા ને ચા નાસ્તાની તૈયારી કર. આવો આવો આવો, પધારો પધારો પધારો, આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બેટા, આવો આવો. ઘર શોધવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, જરાય નહીં હો. કહું છું, સ્નેહા દીકરી ક્યાં છે? જલ્દીથી બોલાવો ને એમને. અચ્છા હા હા, એ આપ બેસો તો ખરા, બોલાવો. બેસો બેસો. કહું છું, આ સ્નેહા દીકરી નથી દેખાતી, બોલાવો ને જલ્દી. હમણાં જ બોલાવું. સ્નેહા બેટા, બેટા સ્નેહા, જવા દે, ડુગી મારી એન્ટ્રી છે. અરે તું થોડી લેટ જઈશ તો કઈ નાટક અટકી નથી જવાનું. મારી એન્ટ્રી છે, મને જવા દે. યાર સનતભાઈ અનુભવી કલાકાર છે, સંભાળી લેશે. ડુગી તું આવો છે અત્યારે, મને જવા દે. ડોન્ટ વરી. વેર ઇન હરી. હા હા હા, આવ્યો આવ્યો આવ્યો. સ્નેહા હજુ આવી નહીં, જરા તમે જીને બોલાવ્યા હો તો. હમણાં જ બોલાવીને આવું. સ્નેહા બેટા, ફિલ્મ જોવા જઈએ ને આપણે? હા જઈશું અત્યારે, અત્યારે હું જો મારી એન્ટ્રી છું આપણે. આવે આવે આવે. અરે તું કેમ આવ્યો? ઓહ ઓ ઓ ઓ ઓ, મહેમાનને તો બતાવ. નહીં નહીં ભૂપેન્દ્રભાઈ, અમે ટ્રે જોવા નહીં, તમારી દીકરીને જોવા આવ્યા છે, એને બોલાવો ને પ્લીઝ. તમને એ જ કહું છું કે તમે ટ્રે જોયો ને તો તમને સમજાઈ જાત. શું સમજાત અંકલ? એ કે અમારી દીકરી છે ને એવી શરમાલ છે. તો બોલ ડુંગી, ક્યારે કરવો છે શૂટ? કરીશું ને, ઉતાવળ શું છે? ત્યાં ત્યાં પેલું ઓશિકાનું કવર લેવા ગઈ. પેલું ઓશિકાનું કવર જુઓ તમે. અમારે ઓશિકાનું કવર નથી જોવું. નહીં નહીં, તમે ઓશિકાનું કવર નહીં, તમે એનો કલર જુઓ. કલર જુઓ, કલર નથી જુઓ અમારે, એનો કલર પણ જોવો પડે. શૈલેશભાઈ તમારે જોવો પડે, નહીતર આપણા બંધાતા સંબંધો તૂટી જશે. નહીં જુઓ કહું છું. તમે સ્નેહાને તમે જુઓ નહીં, તમને તમારે એકને એક દીકરાના સ્વાગત છે. જુઓ નહીં, જુઓ. કલર એકદમ રાતો ચોળ લાલ લાલ કલર છે. હવે આપણે એક જ ફ્લાઇટમાં આવી ગયા કે નહીં? ભૂપેન્દ્રભાઈ હવે તો ફ્લાઇટ કેન્સલ. તું આ નાટક માટે બની જ નથી યાર, તું ફિલ્મ માટે બની છે. ફિલ્મ હું તને લઈને છે ને હોલિવૂડની ફિલ્મ બનાવીશ, પછી આપણે બંને જણા સાથે ઓસ્કર લેવા જશું. ડાયલોગ ભૂલ્યા કે? ના ના, યાદ છે યાદ છે. બોલો બોલો બોલો. શૈલેશભાઈ સંભાળો, ડાયલોગ બોલો. ભૂપેન્દ્રભાઈ હું સંભાળી સંભાળીને હું કેટલું સંભાળું? નહીં શૈલેશભાઈ, સંભાળવું તો પડે જ, કારણ કે જવાબદારી આપણી છે. તમારી વાત સાચી, પણ બીજું કોઈ બે જવાબદાર બની જાય એમાં આપણી જવાબદારી આપણી છે. હું તો કહું છું આપણે અંદર જઈને જવાબદારી સંભાળી. તમે આવો, મારી જોડે રોકાઈએ. શૈલેશભાઈ આવશે, અહીં રોકાવા એવું નથી, રાહ જોવા એવું નથી. તમે તમે આવો ને, આપણે અંદર જઈને સ્ત્રીને જોઈ લઈએ. તમે આવો ને અંદર. સ્નેહા, હે શું કરે છે? તોડ દરવાજો, તોડ.
સર એ એક્ચ્યુઅલી અહીંયા આગળ એ નોનસેન્સ ગેટ આઉટ ગેટ આઉટ તું પણ નીકળ અહીંયાથી નહીં નહીં સર 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 એક સેકન્ડ મારી વાત સાંભળો આને કાઢી નાખો પણ આ હીરોઈને આજ પૂરતી રાખી લો ખાલી આજનો શો પતે પછી આને કાઢી નાખી રિપ્લેસ કરી નાખીએ સર શો પતી ગયો ઓડિયન્સનો અવાજ સંભળાય ને તમને લોકોને હે સર સર નહીં કરો બુકિંગ ક્લર્કને કહો લોકોની માફી માંગે પૈસા પાછા આપી દો પથારી ફેરવી નાખી મારા નાટકની સર સર એવું નહીં બોલો સર પ્લીઝ સર આજનો શો ખાલી પ્લીઝ સર આ રંગમંચ છે ને એને મેં મારું મંદિર માન્યું છે એ મંદિરને તમે લોકો ગંદુ કરવા નીકળ્યા છો અહીંયા હા પતી ગયું નાટક પતી ગયું આથી શો બંધ બંધ કહું છું પેકઅપ કહું છું પેકઅપ સર નીકળો તમે લોકો નીકળો કહું છું નીકળો મારું સાંભળતા નથી તમે લોકો નીકળો આઉટ સેના ડોલ વગાડે છે અરે સાહેબ લો 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 મો મીઠું કરો કેમ બાબો આવ્યો છે તારે ઘેર ના તમારે મારા લગ્ન જ હતા અરે તમારે લોટરી લાગી છે 20 રૂપિયાની લાગી હશે ના 20 કરોડ ની કેટલા 20 કરોડ 20 કરોડ ની દારૂ નથી પીધો સાચું બોલ ના ના સાચું બોલ સાચું બોલ અરે સાચું બોલું છું મારા સંબસ તમને 20 કરોડ ની લોટરી લાગી છે 20 કરોડ તે બધા નંબર જોયે ને 20 કરોડ વગાડ 20 કરોડ બે મિનિટ રાહ જોઈ લીધી હોત તો શું ચાતરું શહેરના બે બેહાલ વ્યક્તિ રાતોરાત બન્યા માલામાલ આજે પેલી કહેવત સાચી પડી ભગવાન જબ ભી દેતા હૈ છપ્પર ફાડ કે દેતા હૈ કબાડી બન્યા કરોડપતિ તો ચૂકશો નહીં અમારો વિશેષ કાર્યક્રમ બસ્તી થી પેલેસ સુધી હા ખ્યાલ છે રસ્તામાં બેઠા છો તમે ખબર છે સર રીંગણ છે ને આમ નીચોવી અને ભરી કાઢજે ગ્લાસ અને ઉપર છે ને આ ભરાયું છે ને એવી રીતના રીંગણ અડધું કાપીને ઉપર લગાડી દેજે સમજી ગયા ચાલ જા 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 સર સર બરાબર ને સર એ બધું બરાબર પણ તું કેમ અહીંયા સર સર ભૂલ થઈ ગઈ સર આ તો જતો રે સર 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 માફી માંગવા આવ્યો છું સર સર તમે તો માય બાપ છો સર 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 પ્લીઝ સર ભૂલથી ઇન્સલ્ટ થઈ ગયેલી સર સર જેમ એક રદ્દીવાળાને પસ્તીની સાચી પરખ હોય છે ને એવી જ રીતે એક ડિરેક્ટરને એના હીરોની પરખ હોય છે સર અને સર અને આજે આ ડિરેક્ટરે એના હીરોની પરખ કરી લીધી છે સર એ જે હોય પણ મને કાંઈ સમજાણું નહીં સમજાવું સર ચોરું કચોરું થાય પણ કચોરીની ચોરી ન થાય એટલે માવતર કમાવતર ન થાય એમ સમજ્યા નથી સમજ્યો મુદ્દાની વાત કર તમારે હિરોઈનને મળવું હતું ને હવે સમજાણું તમને તો લોટરી લાગી છે હું શું કહું છું તમે જે ફિલ્મ પ્રોડ્યુસ કરો ને અને તમે જે ફિલ્મના હીરો સર ખાલી વિચાર કરો સર આમ સામે છે ને છોકરીઓની લાઈન લાગી ગઈ હશે આ મસ્ત સેક્સી ફિગર વાળી તમારે ખાલી આંગળી મૂકવાની એટલે છોકરી સીધે તમારી ફિલ્મમાં તમારી હિરોઈન હિરોઈન લગન હનીમૂન એ સાલા પેલા દિવસે તું મને શું બોલતો હતો હે શું ભોપો તણપો નાળિયેરના છોતરા જેવા વાળ સર ત્યારે પૈસા નતા ને એટલે એટલે હવે શેમ્પુ માર્કેટમાં અવેલેબલ છે તમારા વાળનો પ્રોબ્લેમ સોલ્વ કેટલા રૂપિયા કેટલા થાય છે ને ફિલ્મ બનાવવાના આપણે લોટરી કેટલાની લાગી છે એટલે લોટરી તો આમ એ
તારે ફિલ્મ બનાવી છે ને? હા સર, હા સર, તમારા માટે હું 2-2.5 કરોડમાં મસ્ત ફિલ્મ બનાવીશ, એટલે એટલે સુપર ફિલ્મ બનાવીશ સર. સર પ્લીઝ એક એક ચાન્સ આપો ને પ્લીઝ સર. ખરેખર સર 2-2.5 કરોડ એવું હોય તો આપણે બજેટમાં તમે આટા કેમ મારો છો? પૈસાદાર માણસો આ રીતે જ વિચારે. અચ્છા તો માંગવા વાળા ત્યાં ઉભરક બેસી જા. બેસ, બેઠો સર. ચાલ આપ્યા 3 કરોડ રૂપિયા. 3 કરોડ? અરે સર થેન્ક યુ સર 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 હું એટલી સરસ ફિલ્મ બનાવી દે સર. સર જો તમને સ્ટોરી સંભળાવું, ફિલ્મ સ્ટાર્ટ થશે ને એટલે કેમેરો અહીંયા આગળથી આમ પેન થશે ને અહીંયા આગળ પેન. પેલા કાન ખોલીને મારી શરત સાંભળી લે. બોલ બોલ બોલ. હું તને પૈસા એક જ શરતે આપીશ. હા, શરત એ છે કે આ ફિલ્મમાં જે હિરોઈન બને ને એની સાથે હું લગ્ન કરીશ. અરે કહેવાનું થોડી, એ તો થઈ. શું હિરોઈન સાથે લગ્ન? હા સમજ્યો, લગ્ન. એક મિનિટ, તો જ ફિલ્મ બનશે. હવે તને મારી સાથે લગ્ન કરે એવી હિરોઈન મળે ને તો જ અહીંયા આસપાસમાં ફરક જાય. ચાલ નીકળ નીકળ ભાઈ. સર રીંગણનું જ્યુસ. લે તું પીજા યાર. નહીં નહીં નહીં, એક મિનિટ સર, હું તમને કરીને બતાડું. એક મિનિટ, તમે બસમાં ચડી ગયા છો બરાબર, બસ ચાલુ થઈ ગઈ છે અને ત્યારે જ પાછળ હિરોઈન દોડતી 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 આવી રહી છે બસ પકડવા માટે, બરાબર. એટલે તમે શું કરજો, તમે છે ને આમ દરવાજા પર આવી અને એક હાથથી હેન્ડલ પકડી લેજો અને બીજા હાથથી હિરોઈને હાથ આપજો, અને જેવો તમે હાથ આપશો ને એટલે હિરોઈન તમારો હાથ પકડી લેશે ને તમે તરત એને અંદર ખેંચી લેજો, અને જેવી એને અંદર ખેંચશો ને સર તમે, એવા તમે બંને એકદમ નજીક આવી જશો, અને જેવા નજીક આવશો ને સર એવો જ એક આંચકો લાગશે, અને જેવો આંચકો લાગશે એટલે એક મિનિટ જણાવતો, એટલે તમે આ આમ કરીને સર તમે એને પકડી લેજો ને. હીરો હું છું હું, એટલે મારે તો આપણે એક વખત કરી લઈએ અહીંયા, આપણે ત્યાં જઈને કરી લેશું. અરે પણ એક વખત અહીંયા હું છું. ચલો એ શોટ એડ કરો, ટાઈમ પાસ મત કરો. હા યાર, રોલ કેમેરા એન્ડ એક્શન. ડ્રાઈવર કાકા, ઓ ડ્રાઈવર કાકા, બસ ધીમે ચલાવજો. હ કટ. અરે કોણ છે આ ભેંસની જેમ વચમાં ભામરા કરે છે યાર? હું છું. હું ભૂલ થઈ ગઈ. ઓકે સર, નો પ્રોબ્લેમ, વિલ ગો ફોર વન મોર ટેક એન્ડ એક્શન. ઓ ડ્રાઈવર કાકા, બસ ધીમેથી ચલાવજો. કટ. અરે શું છે આ ચું 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 ચું? કોણ છે આ ભૂંડની જેમ ભામરા કરે છે યાર વચમાં? હું અરે પણ હું છું. આમ શાંતિથી કોને આમ જાનવરને નામ બોલવા જરૂરી છે? શાંતિથી કોઈ શાંતિ રાખો એમ નહીં નહીં કરું ને અવાજ. ઓકે ઓકે સર, જાઉં. એક્શન. ઉભી રાખો. કટ કટ. અરે શું યાર, તમે સીનની પથારી ફેરવો છો યાર? આ તો બીજું કોણ? અરે આ તમારી દીકરી છે? આમ 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 કરીને પપ્પાની જેમ બોલાવો છો એને યાર? પપ્પા હું? આ તો બીજું કોણ? અરે યાર તમે, અરે કેટલી વાર રિચેક કર્યું યાર? માફ કરજો, ભૂલ થઈ ગઈ. એક મિનિટ, એક મિનિટ. અરે શું શું? એક મિનિટ, તમે તમે છાયડામાં જતા રહો, કાળા બાળા પડી જશો. હે ચાલ, પાણી પાણી પીવડાવો. ચલો લઈ જાઓ. હા હું શું કહું છું, ડિરેક્ટર સાહેબ તમે સીન બહુ સરસ કર્યો છે એ મને ખબર છે. હું શું કહું છું, બસનું કંઈક કરો ને. બસ ચાલે છે ને તો આમ ચક્કર આવે છે, ઉલટી જેવું થાય છે. સર આ બસ બગડશે ને તો એક્સ્ટ્રા ચાર્જ લેશે એવું કીધું છે. અરે તું ચૂપ રહે ને, આવો ભેખુ સર, આવો. આ પકડી રાખો પકડી રાખો. હું તમારી જગ્યા પર હોઉં તો હું અંજલિ માટે ચાલતી બસમાંથી કૂદી ગયો હોઉં. ચાલતી બસમાંથી કૂદી ગયો હોઉં, પણ આ તમારાથી નહીં થાય. હું સીન બદલી કાઢું. એક્શન. શું
સીનની પથારી શું ફેરવો છો યાર? મેં ફેરવી કે તે ફેરવી નાખી? હાથ પકડીને આમ સીધો બસમાં જ જવાનો હતો ને તું કટ બોલ્યો તે જ ફેરવી નાખી યાર. શું મેં ફેરવી નાખી યાર? તમને સીન નથી સમજાતો યાર મને? અરે કેટલી વાર, અરે કેટલી વાર રીટેક કરું યાર? તું યાર, અરે ચૂપ રહો યાર. આટલો સિમ્પલ સીન નથી સમજાતો તમને? બસમાં ખાલી લટકવાનું છે અહીંયા દરવાજા પર, અંજલિ આવે એટલે નામ હાથ કરીને અંદર ખેંચી લેવાની છે બસ. અરે યાર તમે છાંયડામાં જઈને બેસો ને કાળા પડી જશો, અમને પાણી પીવડાવો યાર કોક. તમે જાઓ જાઓ. હું શું કહું છું સાંભળ, મારી વાત, મારી વાત સાંભળ યાર. નથી થતું આ, ચક્કર આવે છે, નહીં મેળ પડે. હા તો હું સીટ બદલી જ કાઢું છું. શું બદલી કાઢું? દરેક વાતમાં બદલી કાઢું, બદલી કાઢું યાર. કઈ ગોતને તું ડિરેક્ટર છે યાર. શું કહું તું યાર? અરે સાંભળ મારી વાત સાંભળ, આપણે કંઈક નવું કરીએ ને. હે મને મગજમાં આવી ગયું છે સાંભળ. અંજલિજી છે ને એમને મારી જગ્યાએ બસમાં ઉભા રાખી દઈએ, અને હું અંજલિ અંજલિજીની જગ્યાએ દોડતો દોડતો આવી જાઉં. હે અરે શું શું? અરે યાર તું વચ્ચે બોલીશ નહીં, તું સાંભળી લે પહેલા. અને પછી છે ને અંજલિજી મને હાથ પકડીને બસમાં લઈ લેશે, અને પછી તો ખાલી આટલું જ કરવાનું છે ને. એ તો હું કરી લઈશ ને. હે થઈ જશે. વાહ ભીખુ વાહ સર. હું રાહ જોતો તો સર ક્યારે આવે? શું પબ, શું આઈડિયા છે? હું અંજલિને સમજાવીને આવું હને. મને ઉલટી થાય છે, હું અહીંયા બેઠો છું. વોટ? આવા ફાલતુ સીન શૂટ કરીને તું તું કેવી ફિલ્મ બનાવવા માંગે છે? હેટ ફિલ્મ? અરે તું આ બધી ચિંતા છોડ, આ બધું હું સંભાળી લઈશ. તું ફક્ત તારી એક્ટિંગ પર ધ્યાન આપ, ઠીક છે? આવું છું હમણાં. એ ભીખુને લીંબુ પાણી પીવડાવો. તલવાર ચલાવવા માટે ધારની નહીં, જીગરની જરૂર પડે. દાદી સાહેબ બંને કાકુસા ઝઘડી રહ્યા છે. તમે આ ઉંમરે તલવાર થી આપઘાત કરશો તો સારું ના લાગે. મારો જીવ લેવાની વાત નથી કરતી, હું આ બંનેનો જીવ લેવાની વાત કરું છું. આટલું હમજાવ છું પણ બંને જણા હમજાત નથી. હવે આ બંને જણાનો જીવ લઉં ને
ત્યારે જ મને શાંતિ થાય. લાવ તલવાર, કહું છું લાવ. હા તો લાવ લાવ લાવ. અરે આગમાં ઘી નહીં હમતું. અરે અમે તો ખાલી ટંગ ટંગ કરતા હતા, તો ખરેખર ગોપી દેશે. તે સારું થશે. જે લોકોને લીધે તમે એકબીજાનો જીવ લેવા બેઠા છો ને, એનો વિચાર કરો. મૂળ વાર્તા સમજો કે તમે મોન્ટુને ડૂગીને ગોતો એટલે તમારી અંજલિ, કોન્ટ્રાક્ટ ને લગન બધું પતી જશે. આ તમ સીધું બોલ ને ગુજરાતી હિપ્પો પોટે મસ્ત. અબે બા જા, આ બધું છે ને તારા લીધે થયું છે. વચ્ચે ના બોલ. માંગી ભાઈ, ફરી એક વાર થઈ જાય. હા ભીખા, થઈ જાય. લખન, મકન, રતન. એ કોન્ટ્રાક્ટ ક્યાં છે? અરે મને તો એ જ નથી સમજાતું, આ બધું શું ચાલી રહ્યું છે? શું કામ અમને આવી રીતે લાવ્યા છો અહીંયા? ડુગ્ગી, આર્ગ્યુમેન્ટ આપીશ કે જીવ. ભીખુ સર, મેં તમારા આર્ગ્યુમેન્ટની ચોરી નથી કરી. હું ગયો તો તમારા ઘરે, ગયો તો ચોરી કરવા, ગયો તો પણ હું ચોરી કરવામાં ફેલ ગયો છું. અચ્છા, ડુગ્ગી ફેલ તો મોન્ટુ પાસ. હા, કે નક્કી મોન્ટુએ જ કોન્ટ્રાક્ટ ચોર્યો છે. એટલે કોન્ટ્રાક્ટ તે જ ચોર્યો છે ને? કોન્ટ્રાક્ટ આપી દે તો હું તને છોડી દઈશ. હું કોન્ટ્રાક્ટ ચોરું નહીં માંગી સર, તમારા ઘેર જઈને તમને કહીને લઈ જાઉં. ચડો 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 ચડો, આર્ગ્યુમેન્ટની વાત જ ચડો ને. હા, અમારે તો અંજલિ જોડે લગ્ન કરવા છે, આપણે એટલું જ યાદ રાખીએ ને. નહીં હા ભીખુ સર, હા એટલે તમને બંનેને પણ મારી જેમ એ કોન્ટ્રાક્ટ મળ્યો નથી, રાઈટ? ક્યારનો શું બોલું છું હે? હવે તમે બંને જણા ઊંધા ચત્તા પણ થઈ જશો ને, તો પણ અંજલિ સાથે લગ્ન નહીં કરી શકો. એ એક્સપાયરી ડેટ. તું આ ભૂંડ જેવું મોઢું લઈને અંજલિના સપના જુએ છે? અરે ચીરકોટ. અરે મેં તો તને લગ્નની ટોપી પહેરાવેલી મારી ફિલ્મ બનાવવા માટે, અને નક્કી કરેલું કે હું કોન્ટ્રાક્ટ ચોરી લઈશ. પછી લેશે ભીખું લાટા. પણ આ જુઓ, કોન્ટ્રાક્ટ એની મેળે જ ગાયબ થઈ ગયો. અને તારું મોઢું જોયું છે રીસામાં, રીંગણના ડીટિયા. પેલું છેલ્લે શું બોલે? બહુ સરસ બોલે. શું બોલે? રીંગણના ડીટિયા. શું છે આ બધું? હા કેમ મારો છો આ લોકોને? એ કોન્ટ્રાક્ટ ચોરે છે એમણે. તમને લોકોને કોન્ટ્રાક્ટ જોઈએ છે ને? સ્ટેપલર. આ તમારો કોન્ટ્રાક્ટ અને આ તમારો કોન્ટ્રાક્ટ, તમારે બેવને ખાલી લગ્ન જ કરવા છે ને? ચલો. અંજલિ, અંજલિ શું કરવા જઈ રહી છે તું? આ છોડ મને મોન્ટુ. અંજલિ, અંજલિ તારું મગજ તો ઠેકાણે છે, તું શું કરવા જઈ રહી છે? તમે બને તો છે ને કઈ બોલતા જ નહીં, કેમ કે તમારા બેવમાં ને આ બેવમાં કોઈ ફરક નથી. કારણ કે તમારે બેવને પણ આ લોકોની જેમ મારી જોડે લગ્ન જ કરવા હતા ને. એ તને કઈ રીતે ખબર? પહેલા દિવસે કેફેમાં જે થયું એ બધી જ મને ખબર છે. આ બેવ તો રદ્દીવાળા છે, પણ તમારા બેવ પાસે મને આવી આશા નહોતી. હા પણ અમને લોટરી લાગી ને. બસ ચૂપ. હવે આજે કોઈ નહીં બોલે. આ બેવ તો મને હમણાંથી ઓળખે છે, તમે બેવ તો મને વર્ષોથી ઓળખો છો. છોડો, હું પણ ક્યાં ભેંસ આગળ ભાગવત કરવા બેઠી. ભીખુ, માંગી, આઈ એમ સોરી. આ બેવ માટે થઈને મેં તમારા લોકો સાથે ચીટિંગ કરી, તમારી ફિલિંગ સાથે રમી, અને હવે એટલે જ હું તમારા બંને સાથે લગ્ન કરીશ, અને આ જ મારી સજા છે. છોડ મને. અંજલિ, અંજલિ, આઈ રિયલી લવ યુ. દુગ્ગી, ઇવન આઈ લવ યુ, બટ એઝ અ ફ્રેન્ડ, એક મિત્ર તરીકે. મને એ નથી સમજાતું કે બે છોકરાઓ ફ્રેન્ડ્સ હોઈ શકે, તો એક છોકરો અને છોકરી ફ્રેન્ડ ન હોઈ શકે? તમે ગાઈઝ ફ્રેન્ડશિપમાં એકબીજા માટે કંઈ પણ કરી શકો,
પણ હા, છોકરી માટે કઈ કરવાનું આવે તો એ પ્રેમિકા હોવી જરૂરી છે. એક ફિમેલ ફ્રેન્ડ માટે કઈ ના કરી શકું હું? છે ને અહીંયા મારી ફ્રેન્ડશિપ માટે પાછી આવી હતી, તમારા બેઉ માટે પાછી આવી હતી, પણ મને એ પણ ના મળી. એક્ચ્યુઅલી એમાં છે ને તમારા લોકોનો વાંક નથી, માનસિકતા જા થઈ ગઈ છે. તમે લોકો સમજો, અમને છે ને લોકલ ટ્રેનમાં અને બસમાં રિઝર્વ સીટ્સ નથી જોઈતી, પાર્લામેન્ટમાં 33% અનામત નથી જોઈતું, અમને સહાનુભૂતિ નહીં સમાનતા જોઈએ છે. વન પીસ અને શોર્ટ સ્કર્ટ પહેરીને જ્યારે અમે બહાર નીકળીએ ને ત્યારે અમને લોકોની ગંદી નજરો નહીં, અમને લોકોની સાફ નજરો જોઈએ છે. ખબર નહીં આ સાયકોલોજીકલ ચેન્જ ક્યારે આવશે. અંજલિ, મારો પ્રેમ સાચો છે. અંજલિ સમજો છું મોન્ટુ, થઈ જાય સાચો પ્રેમ. મને પણ થયો હતો, યુએસમાં હતી ને ત્યારે. અમે લગ્ન કરવાના હતા પણ જમાવે વર્કઆઉટ નહીં થયું, એટલે જ હું અહીંયા આવી. તમને બેઉને કેટલી વાર કહેવાની ટ્રાય કરી, ઓલા દિવસે કેફેમાં મારે તમને બેઉને આ જ વાત કરવી હતી, પણ ત્યાં તો તમે બેઉ મારા માટે ઝઘડી પડ્યા. એક વાર પૂછું, તમે લોકોએ મને કે અંજલિ તારા 2 વર્ષ કેવા રહ્યા? તમે બેઉ તમારામાં જ રચ્યા બચ્યા રહ્યા. અરે આ લોકોનું સમજે, આ લોકો અભણ છે. એક મિનિટ, તમે આટલું બધું બોલ્યા, હવે હું પણ કંઈ બોલું? અમે પસ્તીવાળા, અભણ, પણ માણસ છીએ. વર્ષોથી એક જ સપનું જોયેલું કે અમારા લગ્ન હિરોઈન જોડે થાય. હવે એને મૂર્ખામી કહો કે જનૂન, પણ અમે એ સપનું જોયું. પણ આજે સમજાયું કે સપના અને જુનૂન કરતાં લાગણીઓનું વિશેષ મહત્વ હોય છે. અમે અભણ માણસો છીએ, અમને આવા મોટા માણસો જેવા કાવા ધાવા કરતા નથી આવડતા. સાલુ, આ લાગણી મને લાગણીમાં આપડી તો કણી કણી થઈ ગઈ. નહીં, સપના ગયા, પૈસા ગયા, નવા પણ ગઈ. આપણો તો પોપટ થઈ ગયો. નહીં બોલો સીતારામ. સીતારામ, કયું મોઢું લઈને જવાનું ગામડે? એ ભીખો, આજ મોઢું લઈને જઈશ. એટલે આ ડૂગી છે ને, તમારા બંનેનું પોપટ નહીં થવા દે. એટલે હવે તારે શું કરવું છે સમજાવ. એ સ્ટેપલર. યસ સર. અહીંયા. હા, હવે કોઈ આવો કોન્ટ્રાક્ટ વાળો પ્રોડ્યુસર હોય ને, જોઈને લગ્ન કરવા હોય ને તો કેજે આપણી જોડે 2 છોકરીઓ રેડી છે. અંજલિ, આમ તો હું તારી માફી માંગવાને પણ લાયક નથી, પણ બની શકે તો મને માફ કરી દેજે. તે મારા કરિયર માટે જે કંઈ પણ કર્યું એના માટે હું આજીવન તારો ઋણી રહીશ. હું તારી મિત્રતાને સમજી ન શક્યો. આઈ એમ સોરી. અરે જવા દે. એ તું પેલું શું બોલે છેલ્લે? આઈ એમ સોરી. વેરી ગુડ. એ સેકન્ડ ટાઈમનો સોરી મારા તરફથી હતો. અરે યાર, મારે પણ એટલે એકચ્યુઅલી મારે પણ તારી માફી. વાવ. એ મોટુભાઈ, દુખીભાઈ, તમે હવે બહુ મોટા ડાયરેક્ટર થઈ ગયા. અમારી સાથે એક ફોટો તો પડો. અંજલિજી, તમે મારી બાજુમાં ઉભા રહેજો. ના એટલે
આમ આપણે હવે સાથે રહેવાના તો નથી, તો આમ ફોટામાં તો સાથે રહીએ. આમ ઓરિજિનલ આવી ગઈ છે, પણ આમ ફોટામાં ચલો 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 જલ્દી જલ્દી આવીએ. ચલો ચલો રેડી, એક મિનિટ રેડી. મારી આંટીએ પિઝા વાળાને ફોન કર્યો. પિઝા વાળાએ કહ્યું, મેડમ હું તમારી શું મદદ કરી શકું? મારી આંટીએ કહ્યું, તમારા પિઝાની રેસીપી કહો ને. બહુ મસ્ત જોક હતો સાચે. મને આખો દિવસ મોબાઈલમાં ઘૂસેલો રહે છે, તમારા મેસેજનો જવાબ તો આપતો નથી. રોજ ગુડ મોર્નિંગ નો જવાબ તો આપવાનો. હા, આઈ લવ યુ નો આપવાનો. યુ આર રાઈટ સિમોના. ઓય, આઈ લવ યુ. બધી યાદ આવી લવ ક્યાં છે? શું વાત છે, લો ગાડી ક્યાંથી ઉઠાવી લાવ્યો? કારણ એક જમીન માં આવી ગયું. સાચે તારા બાપાએ દેવાળું ફૂક્યું કે શું? યાર ચૂપ રહો ને યાર, કઈ નથી થયું. મારી ગાડીના પેટ્રોલે દેવાળું ફૂક્યો એટલે આ જુગાડ કરવો પડ્યો. રિઝલ્ટ આવ્યું કે નહીં? હજી ક્યાં આવ્યું છે યાર, પણ રિઝલ્ટ તો નોટિસ બોર્ડ પર લાગી ગયું છે. યો કુમારી હોય ને તને. ચલ ચલ જેકેડા. ઓ બાજુ બાજુ બાજુ, રિઝલ્ટ જોવા દો, રિઝલ્ટ જોવા દો. પોપ્સ, ક્યાં છો તમે? હમણાં ને હમણાં કોલેજ પર આવો તમે. નહીં હવે બેટા. કમ ઓન પોપ્સ યાર, શું નખરા કરો છો? મારો બેસ્ટ ફ્રેન્ડ દીપેશ છે ને, હું રાત્રે 3 વાગે બોલાવું ને તો 3 વાગે હાજર થાય. ના 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 ના, રાતના 3 વાગે હું નહીં આવું. હા પોપ્સ, જલ્દી આવો હા પ્લીઝ, તરત. નારા કોણ લગાશે? નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી. અલગથી કહું, જોઈન કર, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં સાફી, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં સાફી, નહીં ચલેગી. વિદ્યાર્થીઓં કે રિઝલ્ટ કે સાથ છેડા, તુને સોતે હુએ શેર કો હે છંછેડા. નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં સાફી, નહીં ચલેગી. અરે નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં સાફી, નહીં ચલેગી. છોડ, નહીં ચલેગી, નહીં ચલેગી, નહીં સાફી, નહીં ચલેગી. પોપ્સ, કામ કરવું પડશે હા પ્લીઝ. મેં, હા મેં હું ના. થેન્ક યુ. કોઈ બોલતા નહીં, આવો. મે આઈ કમ ઇન સર? મેં હું ના. હા, મે આઈ કમ ઇન સર? અરે ચેતનભાઈ, શું ઇજ્જત કરો છો? આવો આવો, તમારી તો કોલેજ છે. આવો, કમ કમ. વનરાજભાઈ, આ બધું શું ચાલી રહ્યું છે? અરે હું પણ એ જ કહું છું ચેતનભાઈ, આ બધું શું છે? સ્ટુડન્ટ ફેલ થાય તો સ્ટાઇક પર ઉતરે, પણ તમારો લવટો પાસ થયો એટલે સ્ટાઇક પર ઉતર્યો. એનું કારણ છે. હા, હવે આ જો પાસ થઈ જાય તો એનું ભણતર પૂરું થઈ જશે. હવે એને છે ને કોલેજના દિવસો એકદમ મન ભરીને માણવા છે, તો હવે જ્યાં સુધી એનું મન ના ભરાય ત્યાં સુધી જીવવા દો ને. અરે તો પેપર લખવાની શી જરૂર હતી? એ તો મારી આગળ બેઠેલો મારો ફ્રેન્ડ હતો ને, એનો લખવાનો મૂડ હતો, તો પછી મારો મૂડ આવી ગયો. અચ્છા, મને લાગ્યું જ બંનેના પેપરના શબ્દો સેમ ટુ સેમ છે. મને તો શંકા જાય છે કે ઝેરોક્સ કોપી તો નથી કઢાવીને. અરે યાર, અત્યારે આ બધું ક્યાં જૂનું કાઢીને બેઠા. ઓ સર, સર છોડો ને. સોરી ચેતનભાઈ, નિયમ એટલે નિયમ. કમ ઓન ડેડ, આ તો ધર્મ સંકટના ઇમોશન કાઢ્યા. સાહેબ, વાંધો ન હોય તો આપણે એકલામાં વાત કરીએ. ગુડ 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 ગુડ. પોપ્સ, લેટ મી બી હિયર. મેં હું ના. જુઓ,
પોપ્સ અહીંયા શું થયું? ચલ જવા દે ને. અરે પોપ્સ સે સમથિંગ નો. અરે આ તારો પ્રિન્સિપાલ. હા બહુ મને આવ્યો, માનતો જ નથી. કોને એપોઇન્ટ કર્યો છે? પ્રિન્સિપલ્સમાં જ માને છે. તો તો શું? આ વખતે તું પાસ નહીં થાય. મને ખબર હતી તમારાથી કંઈ નહીં થાય. મારી ઇમેજની વાટ લગાડી દીધી. એક મિનિટ, તમે શું બોલ્યા? આ વખતે તું પાસ નહીં થાય. રિયલી? આર યુ શ્યોર? કોન્ફિડન્ટ? લોક કિયા જાય? હાજી. યુ આર ધ બેસ્ટ પોપ્સ. યુ આર ધ બેસ્ટ ડેડ ઇન ધીસ વર્લ્ડ. યસ. પધારો, મારા વાલા અતિથિઓ પધારો. આ કનુભા દિવેટિયાના દરબારમાં આપ સર્વનું ભાવભીનું સ્વાગત છે. કનુભાને આ શહેરમાં આવ્યા ને માત્ર ને માત્ર 3 મહિના થયા છે. તમારા બધાની લાગણી જોતા એમ લાગે છે કે કનુભા શહેરનું અવિભાજ્ય અંગ બની ગયા છે. વર્ષોથી કનુભા એક પ્રથા પાડી છે કે રવિવારે દાન પુણ્ય કરવું. શહેર બદલ્યું પણ પ્રથા નથી બદલી. રવિવારે કનુભા જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે પૈસે ટકે મદદ પણ કરે છે. રવિવારના દિવસે કનુભા પાસે આવેલી વ્યક્તિ કદી ખાલી હાથ જતી નથી. કનુભા જે રીતે અલ્પદાન કરે છે ને, એટલે જ લોકો એને દાનેશ્વરી કર્ણ કહે છે. પણ કનુભાને કર્ણ સાથે નહીં સરખાવતા. કર્ણએ તો પોતાનું જીવન દાનમાં આપી દીધું હતું, કવચ અને કુંડળ ઉતારીને. એટલે જ કહું છું, કનુભા કર્ણ જેવા મહાન નથી, તમારી જેવા સામાન્ય માણસ છે. પધારો, કનુભા તમારા બધાનું સ્વાગત કરે છે ને કનુભા એનું સેવા કાર્ય શરૂ કરે છે. બોલો કોણ આવે? કનુભા, મારા બાફો બહુ બીમાર છે, મને 10,000 ની જરૂર છે. 10,000 ની જરૂર છે? આપો ભાઈ આપો. કનુભા, મારે 21,000 ની જરૂર છે. 21,000 ની જરૂર તમારે? આપી દે ભાઈ આપી દે. અરે બનેવી લાલ, આમાં તો તિજોરી તડિયા ઝાટક થઈ જશે. અહીંયા અહીંયા, એ તારા બાપા તો ગયા અઠવાડિયે મરી નહીં ગયા, ત્યાં જ બીમાર થઈ ગયા. જૂઠું બોલે છે, દારૂ પીવો છે, દારૂ પીવો છે. ચોપ રણજો. જય શ્રી કૃષ્ણ. આ કઈ ખુશીમાં 21,000 રૂપિયા લીધા? પૈસા લાવ, પૈસા લાવ. આ બનેવી ની ત્યાં જમા કરી નહીં ગયા તમારા સસરા. જાઓ. ઓહો બેન, જય શ્રી કૃષ્ણ. 1,00,000 રૂપિયા? શરમ નથી આવતી? લાવ 1,00,000. એવું કઈ બોલશે ને તો એ તને માફ કરશે, નહીં તો માર ખાતો રે. પણ મેં કર્યું છે શું? સાલા બેવડા જંગલી માણસ, 24/7 બેસીને દારૂ પીએ, હરામખોર, આલસી, અયાશી કરતો માણસ, પોતે બેસીને બાર ફરે, બૈરી પાસે કામ કરાવે. મે ઉપરથી પૂછે છે, મે કર્યું શું? હે ઇડિયટ, મુઆ. બોલ બોલ, ચાલ ચાલ ચાલ. આજથી દારૂ બંધ, જુગાર બંધ, અને બૈરીને મારવાનું બંધ, અને કામ ધંધો શરૂ. ગુડ. તમે લોકો બધા ભેગા મળીને મને હેરાન કરો છો ને. હોય કઈ,
આપણે બધા તો ફ્રેન્ડ્સ છીએ અને ફ્રેન્ડ તો ફ્રેન્ડ ની સાથે રમે ને, રાઈટ? વેરી ગુડ, લંગડી તો રમવી જ પડશે, ચાલ લંગડી કરીને બતાવ. એમાં શું છે ને ભાઈ, કે મને લંગડી રમતા નથી આવડતી, પણ તમે મને કરી બતાવો તો હું શીખી લઈશ. અરે યાર, અચ્છા આ રીતે હું કરી બતાવું, હા ટ્રાય કરું. સોરી સોરી, અરે શું થયું ભાઈ, ભાગી ગયું. પ્લીઝ કરી બતાવો ને. એ શીખવાડ ને, અમારી સામે હોશિયારી કરે છે. સ્ટોપ ઇટ, કમ ઓન મૂવ, એક તરફ જાઓ, ફાસ્ટ ફાસ્ટ મૂવ મૂવ. વોટ્સ ગોઈંગ ઓન? શરમ આવવી જોઈએ તમને? આપણા સમાજમાં એક સ્ત્રીએ બીજી સ્ત્રીની મદદ કરવા માટે હાથ લંબાવવો જોઈએ ને તમે લોકો એકબીજાને મારવા માટે હાથ ઉગામો છો? એ પણ આજના દિવસે. આપણી કોલેજમાં શું અઘટિત ઘટના બની છે તમને ખબર છે? અરે મસ્તી સૂજે છે તમને, વેરી બેડ. શું થયું સર? વેલ, આપણી કોલેજના પ્રિન્સિપલ વનરાજભાઈ વ્યાસનું પ્રમોશન અવસાન થયું છે. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ઓવર એક્ટિંગ થઈ રહી છે, બંધ કર, સાઈડમાં ઊભી રહે. ઇટ્સ ઓકે, કામ ડાઉન. નાવ યુ ગાઈઝ પ્લીઝ સે સોરી ટુ હર. સોરી. બાય ધ વે, અમે બધા સ્ટાફ મેમ્બર્સ અને શિક્ષક મિત્રોએ મળીને વનરાજભાઈને શ્રદ્ધાંજલિ આપવાનું ડિસાઈડ કર્યું છે ને નક્કી કર્યું છે કે આપણી જ કોલેજનું કોઈ નવો વિદ્યાર્થી એમને શ્રદ્ધાંજલિ આપે. તો વુડ યુ લાઈક ટુ ડુ? સર મી? વેરી ગુડ. નો નો, ગુડ, આઈ ન્યુ ઇટ, યુ લાઈક ઇટ, વેરી ગુડ. કરજો, તમે કરશો ને? શ્યોર સર. વેરી ગુડ, વેરી ગુડ. કમ સી, શીખો આમની પાસેથી, લર્ન સમથિંગ ધીસ વે, પ્લીઝ ગો અહેડ. મને ફાઇટ માટે ચેલેન્જ કરે છે? જરા પણ નહીં. થયું શું? તે આના બેનની છેડતી કરી એટલે આ તને મારવા આવ્યો છે, રાઈટ જમી? બેન, નહીં 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 નહીં, મારા તો અહીં તરફ તો બ્રધરલી રિલેશનશિપ્સ ના ફીલિંગ્સ નથી. હા વોટએવર. સો યુ સી, પ્રિન્સિપલ જ્યારે પૂછશે ત્યારે મારે આ ફાઇટ જોડે કંઈ જ લેવા દેવા નથી. આ તો બીજા સ્ટુડન્ટ્સની છે, જ્યારે આ તને મારી રહ્યો હતો ત્યારે હું તને માર ખાતા જોઈ રહી હતી. અબે તારી જો, એક મિનિટ, કૂલ, એણે મને ચેલેન્જ કરી છે, કઈ વાંધો નહીં, જોઈ લઈશ. આ બહુ સુઝુકી દીધું એને, સ્ટોપ કરીને. ઓ છોકરી, મેં હોટ નહીં ઉચ કહ્યું નવ, ને તને એક લાસ્ટ ચાન્સ, લાસ્ટ વોર્નિંગ, રિયાને સોરી બોલ, નહીં તો તને બહુ મારો. હજુ એકવાર કહું છું, વિચાર કરી લેજે. સાચે મને ફાઇટ ની ચેલેન્જ આપી છે તે? એ તો બરાબર છે, એકદમ બરાબર. હા એક મિનિટ. હા હેલો, તું અજુન મને ચેલેન્જ કરે છે? લાગે છે તને લેસન શીખાવું જ પડશે. અરે બાપ રે, એમના મસલ્સ તો જો, ડરી ગયો. ડરી ગયો ને? યસ. અરે જન, મારા મસલ જોઈને ડરી જાય. બસ, લેફ્ટ ના સિક્સ પેક, રાઈટ ના સિક્સ પેક, આવ ચાલ મેદાન માં. જીમી ભાઈ પ્લીઝ, અમને કોઈને નહીં મારતા, ભૂલ થઈ ગઈ. અમારે અહીંયા છે ને કોઈ લફડું નથી જોઈતું. આ હસમુખ ગોસ્વામી એન્જિનિયરિંગ કોલેજમાં અમે લોકો તો ભણવા આવીએ છીએ. અને આમ પણ આ તો ફાફડાભાઈ નો એરિયા છે, ક્યાંક અચાનક ફાફડાભાઈ આવી જાય તો? અરે પોલીસ આવી ગઈ તો? અરે જીમીભાઈ, અમે બધા તો બહુ સારા ઘરના છોકરાઓ છીએ, સાચે કાંદા લસણ પણ નહીં. એક મિનિટ, એક મિનિટ, ફાફડાની ધમકી કોઈ બીજાને આપજે. હા ઓલો ફાફડો છે ને, મારેથી ડરે. બીએ બીએ, યુ અન્ડરસ્ટેન્ડ? એ છે ને પેલો શું બોલે, ઉંદરની માફક પૂછરે ની, એમ 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 સમય થઈ જાય. અચ્છા તો ફાફડાભાઈ ને ઉંદર બોલે છે? અરે ઓ, પોલીસની ધમકી કોઈ બીજાને આપજે, સમજ્યું ને? જીમી કો પકડના મુશ્કિલ નહીં, ના મુમકિન હૈ ક્યા?
क्यों समझाया? क्योंकि आज तक अपने का पुलिस में कोई रिकॉर्ड नहीं है क्या? तुम्हारा रिकॉर्ड नहीं है पुलिस में? नहीं नहीं, तू मजाक कर रही है। लो चल दिखाता हूं, चलो ले जाओ ले जाओ, मजाक कर रही है। अरे ले जाओ मैंने, अरे मैं ठीक है कि दो, अरे बस जोकिंग बोल रही हूं, समझ मस्ती कर रही हूं। रिया रिया चलो तेरे को, अरे तू मजाक कर रही है, बोलो अरे समझो मेरी बात, तू मस्ती कर रही है, लोगों को निशाने पर भेज से। ये मजा आएगा। एक्सक्यूज मी, सनसेट पॉइंट नो रस्तो। ओ तो आ तो दीपिका पादुकोण छे, ले सोनम कपूर छे रे। अरे शो टाइम वेस्ट करो छे यार, छोकरी तो छे ने। अरे पाछी रूपाड़ी पण। हेलो एक मिनट, ये मारली उतावळ करे तू? ए साइलेंस, हूँ आऊँ छू उबर। कौन छे तू? हूँ कौन छू? गुड क्वेश्चन, कमिंग। जूतो पुल कोने बांध्यो? हूँ छे ने, समझी गयो, गुड। पण तमे लोको आने अहींया लई आव्या ने, मस्त श्रेष्ठ काम करियो छे, सॉलिड। अच्छी जे भी केम मने लाफो मार्यो तो ने? तू एटले आ बधु ते करावियो? आ छे तारी मर्दानगी, हाउ डेयर यू? एक छोकरी ने विवश करीने एनो फायदो उपाडवानो? पिकनिक पर आ मजानी बात करतो तो तू? शरम आवी जोईए तने शरम, लाफ पटेल। आई हेट यू। जो आवी छे, कैच 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 क्रैश करती हो। अबे कॉलेज में आटली हमती रैगिंग शुरू करी, आनो ईगो हर्ट थई गयो। एने मने मारवा माटे एक बे त्रण चार 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 गुंडा तमारा जेवा, एटले તમે લોકો તો સારા છો, અરે ક્યાં એ લોકો ને ક્યાં તમે લોકો? હે ચાર ગુંડા મોકલ્યા મને મારવા માટે, શું માર્યો છે? હજી દુખે છે, એવો માર્યો છે? હું હું બતાવું મને કેવી રીતે માર્યો છે? પકડ બરાબર, એવી રીતે આમ આવી જાવ ને, હું બતાવું તમને કેવી રીતે માર્યો, આમ માર્યો, આમ માર્યો। બોલો કેમ છો? એ હેલો, વિકેટ ડાઉન, આ તો ઉભો જ ન થયો। પછી બીજો મારી પાસે આવ્યો, એને કઈક એક્યુપંક નહીં એક્યુપ્રેશર, એનો પોઈન્ટ સ્વિચ ઓફ થઈ ગયો। પણ ક્યાં એ લોકો ને ક્યાં તમે લોકો? તમે સારા માણસો છો, આપણને મૂર્ખ બનાવે છે, પકડા ને ઉભો રહે ત્યાં, ચૂપચાપ પાછો જા યાર। હું તમારી સાઈડ લઉં, હું તમારી બાજુથી બોલું છું, હું તમને લોકોને હેલ્પ આઉટ કરું છું, ને મારા ઉપર વિશ્વાસ નથી? મારા ઉપર દેખ, મેરી આંખ મેં સચ્ચાઈ દેખ, હે કે નહીં? ત્યારે શું ત્રીજા એ કેમ માર્યો એ બતાવો, એને છોડ, અહીંયા અહીંયા આવો। તારે કરિયર નથી બનાવું, આ લુખા લોકો સાથે કેમ રખડે છે? ભાગ નહીં તો બહુ। અરે સાંભળ ભાગી જા, અરે સાંભળ ભાગી જા, અરે સાંભળ, આ ભાગી ગયો। તું શું બોલેલો? હું તને મૂરખ બનાવું છું એમ, હું તને મૂરખ બનાવું છું એમ? તો એમાં શું છે કે જે માણસો પહેલેથી મૂરખના સરદાર હોય ને, એને મૂરખ ના બનાવવા પડે।
અરે હા ભાઈ હા, પણ આ લવ ક્યાં ગયો? લવ દરવાજો તો ખોલ કહું છું. આવું 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 આવું. શું થયું? શોર્ટમાં કહું કે ડિટેલમાં? તું તારે ડિટેલમાં કેને મજા આવશે? નહીં 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 નહીં, અત્યારે જો જો જો, શોર્ટમાં કહેશે ચાલશે. બોલ બોલ શું થયું? પપ્પાજી તમને ખબર છે પોપ્સ, આ લવને હું કેટલો લવ કરું છું, પણ આ લવ મને લવ નથી કરતો. આવા પરાક્રમ કરે છે અને હવે લગ્ન ના પાડે છે. હું અબડા નારી. અબડા જ ને? હા એ જ. એ એ જ. હા હું અબડા નારી. હું ક્યાં જઈશ, શું કરીશ, કોની પાસે જઈશ? હરામખોર નાલાયક. એક તો આપણે પેલી કોણ પેલી આ આ ભોળી અબડા નહીં નહીં કાંતા સાથે. હું તમને કહેવાનો જ હતો. આઈ વોઝ અબાઉટ ટુ. પોપ્સ તમે મારી સાઈડમાં નથી બેટા. આઈ એમ ઓલવેઝ ઓન યોર સાઈડ. પોપ્સ હા તો ચલો ડન. તો પછી આપણે હમણાં જ મારા ઘરે જઈએ, તમે બા બાપુજીને પણ મળી લો. ઓકે ચલો ચલો ચલો. બેટા બેટા બેટા, અત્યારે જો તારા બા બાપુજી ઊંઘી ગયા હશે ને, કાલ સવારે જઈએ ને આપણે. ઓકે જેવી ઉપરવાળાની મરજી. એ ઉપરવાળાને તો સમજાય, પણ તારા બાપને ખબર છે કે તું પ્રેગ્નન્ટ છો? ઓય કાઈ, આ તો અમે હમણાં. હા તમારી હિંમત કેવી રીતે થઈ કનુભાના ઘરમાં ફરીથી પગ મૂકવાની? શાંત કનુભા, તમને યાદ દેવડાવી દઉં, આજે રવિવાર છે, રવિવાર. ને તમારો નિયમ છે કે રવિવારે તમારા ઘરમાંથી કોઈ ખાલી હાથે નથી જતું. મારી તમને વિનંતી એ છે, ગઈ ગુજરી ભૂલી જાઓ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે નવેસરથી નવા સંબંધની શરૂઆત કરીએ. એક રંક બનીને તમારે ત્યાં આવ્યો છું, અને મને વિશ્વાસ છે કે આ ઘરમાંથી તમે મને ખાલી હાથે નહીં મોકલો. હું ચેતન ભાર્ગવ પટેલ, તમારી દીકરી રિયાનો હાથ મારા દીકરા લવ માટે માગવા આવ્યો છું. એ શક્ય નથી. કનુભાઈ આવનારને માત્ર ને માત્ર પૈસાથી જ મદદ કરે છે. પૈસા નહીં લક્ષ્મી, હું પણ મારા ઘર માટે તમારી લક્ષ્મી જેવી દીકરીને માગવા આવ્યો છું. કેમ, શું વિચારે ચડી ગયા? મને લાગે છે કે આજે મારે ખાલી હાથે તમારા ઘરમાંથી જવું પડશે. બોલો. આનો અર્થ એ થયો કે કનુભા પોતાના વચન પર કાયમ રહી શકતા નથી. લાગે છે કે કનુભાના ઘરેથી આજે
આપણે ખાલી હાથે જવું પડશે. ચાલો કનુભા, કનુભાની દીકરીના લગ્ન તારા દીકરા સાથે કરાવવા તૈયાર છે, પણ એક શરતે. મંજૂર છે. એમાં શું છે કનુભા, કે પહેલા લાવ અને રિયાના લગ્ન થઈ ગયા પછી અમારા પરિવારની કોઈ છોકરી સાથે તમારા ભાણાના લગ્ન કરાવી આપશો? ના, પહેલા કનુભાના ભત્રીજાના લગ્ન થશે, પછી કનુભાની દીકરીના લગ્ન તારા દીકરા સાથે થશે. બોલ, છે કોઈ છોકરી તારા પરિવારની? આપણા પરિવારમાંથી કઈ છોકરી લાવશું? અને આપણા પરિવારમાંથી કઈ છોકરી લાવીશું? બોલો, શું હતું? કેમ, મંજૂર નથી? મંજૂર છે. કોણ છે એ છોકરી? અમેરિકામાં રહે છે. અમેરિકામાં રહે છે? જી, મારા બેનની દીકરી. કોઈની દીકરી? કોઈની દીકરી? જી, દીકરા જલ્દી બહાર આવ. સુખી લગ્ન જીવન માટે કોઈએ તો મૌન પાડવું પડે ને. તમે તો પુરુષ છો ને, નમતું સ્ત્રીએ જોખવું પડે. પણ હા, એટલે નહીં કે સ્ત્રી નબળી છે, પરંતુ એટલે કે સ્ત્રી સમજદાર છે. આ શું બોલી ગઈ? શું કહેવા માંગતી હતી? સમજાતું નથી. તમે પાપી છો. બેડ, વેરી બેડ. શું બોલે તું? મારા મમ્મી કહે છે કે આપણા લીધે કોઈ દુખી થાય તો એને પાપ કહેવાય, અને તમે આટલા મોટા થઈને આ પાપ શું કામ કરી રહ્યા છો? તમે આવું કેમ કરો છો ફુવા? રિયાબેન દુખી થાય તો તમને ગમશે? બધા મને હાફ ટિકિટ હાફ ટિકિટ કહે છે, પણ સાચું કહો, હાફ ટિકિટ હું છું કે તમે બધા? હા, ભાગીને લગ્ન કરીશું ને તો એ દુખી થશે, અને તું પણ, અને હું તને ક્યારેય દુખી નહીં જોઈ શકું. ચલો પોપ્સ, ચલો. ઉભા રહે છોકરા. એ છોકરા, કનુભાની જીત સામે તે છેતરામણી કરી, હે? સમજે છે શું તારા મનમાં? આજે મારી દીકરી રિયાના લગ્ન થશે, આજે, અત્યારે, એ પણ આઈ તારી સાથે. આજે કનુભા નહીં, એક દીકરીનો બાપ હાથ જોડીને વિનંતી કરે તારી પાસે, લઈ જા, માફ કરી દે બેટા.
हरिओम हरिओम हरि हरि हरिओम हरिओम हे भगवान हरिओम आने पासु चालू करू हरि हरिओम हरिओम कान्नी मालीपा रूना पुमड़ा नायका होय ने तोय आवाज कान मा करी जाय कान ना रक्षण माटे काई बीजू करवो पड़से हो એક તો ઈ ભરે ને એનો અવાજ એ ભરે મધુ બંધ કર મધુ હરિયોમ 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 તમેવ ફાધર ચમધર તમેવ હે ભગવાન મોબાઈલ નો આ ઉપયોગ કરવાનો અરે અંગ્રેજીમાં ફાડી ફાડીને અમારા મગજનું તો દહી કરો છો અલ્યા ભગવાનને તો મૂકો બાપુજી પ્રેયર તો કોઈ પણ લુંગીઝમાં કરી શકાય એ લુંગીઝ ના કહેવાય લેંગ્વેજ કહેવાય ધેર યુ આર બાપુજી ધેર યુ આર ઓ ગોડ આજ સુધી તમે મને ઓલ આપ્યું છે મારા બધાય પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે બસ મારો એક નાનકડો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો ને આ ઘર માટે એક સની લિયોન મોકલો ભગવાન એ શું શું માંગે છે ભગવાન પાસે અરે સની લિયોન ઘરમાં આવીને આખું ઘર ગધેડે ચડશે આખું ઘર બાપુજી થોડોક વિચાર તો કરો સની લિયોન જો આ ઘરમાં આવે તો તમારા દીકરાને કેટલી શાંતિ થઈ જશે અને હા તમને કંપની મળી રહેશે મારે કોઈ કંપનીની જરૂર નથી હા તને ખબર છે સની લિયોન એટલે શું હા જમાઈ એને સની લો કહેવાય ધેર યુ આર બાપુજી આજુબાજુ પથરાય નથી પડ્યા પાનો તો સાંભળો મારી મોસમ શરમાડતો એટલી કે કોઈની આંખોમાં આંખ નાખીને જોવે સુદ્ધા નહીં સ્વભાવે તો એકદમ શાંત ગુસ્સો તો ક્યારે આવે જ નહીં ભાઈઓ અને બે બેનોના ભાઈઓ પરમ કૃપાળુ ઈશ્વરની કૃપાથી આજે અમે નવા ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બોલવા દે ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ હા ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણા ધંધામાં હા બરકત આપે અને હું બહુ જ રૂપિયા વાળો બનું તાલીઓ બહુ મોટો માણસ બનું તાલીયા અને એટલા બધા રૂપિયા કમાઉં કે તમને તમારો પગાર આપી શકું તાલીયા તો ચાલો આપણે નવા ધંધાની શરૂઆત કરીએ ચાલો 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 આ પાર્સલ તેજ મંગાવ્યું લાગે છે ધેર યુ આર બાપુજી હું ધેર યુ આર તમે ત્યાં કેમ બેઠા છો અહીંયા બેસો ને ખસો આવો ને તમે જશો પછી આવીશ હો પ્લીઝ આવો ને પાસે ભાઈ સોરી તમને ભાઈ કહું તો ચાલશે ને હા હા અચ્છા મને કહો તમે ડ્રિંકમાં શું લેશો સોરી હું ડ્રિંક્સ નથી કરતો હા એક્ચ્યુઅલી
ડ્રિંક કર્યા પછી છે ને મને મને ચડી જાય છે. એ પાછું ઘર પાછું ઘર બહુ મજા આવી કરતો કરતો મને ચડી જાય છે. બાપુજી યુએસએ માં તમે કઈ કામ કરો છો ખરા? એક્ચ્યુઅલી મારા પપ્પાને સાડીઓનો છે. ઓ કેટલી સાડીઓ છે તમારા પપ્પાને? આને સાડીઓ જ ઉછેર્યો છે. સાડી? સાડીઓ નહીં, સાડીઓ. પપ્પાને સાડીઓનો બિઝનેસ છે અને અને ત્યાં છે ને ત્યાં હું આવતા દરેક કસ્ટમરને સાડી પહેરીને બતાવું છું. ચલો તમને પણ બતાવું. આંટી તમારી સાડી કાઢો ને. વધુની સાડીને હાથ લગાવો તે છોડી સહી તને. અનુ ભરે ભલે. નહીં 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 બાપ રે. અનુ એને નહીં મારતો સ્ત્રી અત્યંત પાપ લાગશે. મારી એકની એક લાડકવાળી દીકરીના લગ્ન આવા આવા એનઆરઆઈ સાથે કરાવવા માંગે છે? એક વાત સાંભળી લે, મારી દીકરી આવા બાયલા અને ડરપોક છોકરા સાથે લગ્ન હરગીઝ નહીં કરે. એ જેની સાથે લગ્ન કરશે તો બાહોશ હશે, ડેરિંગ બાજ હશે, પછી ભલે ડોન કુંડો કે મવાલી કેમ ના હોય. અરે પપ્પા, મમ્મી જોયું, પપ્પા કોઈ ડોન જોડે મારા લગ્ન કરાવવા માંગે છે. યુ ડોન્ટ લાઈક ઈટ રાઈટ? જવા દે ને બેટા, તારા પપ્પાની વાતોનું ધ્યાન નહીં દે. તારા માટે છોકરો તો હું શોધીશ, જોતી રહેજે. એવો એનઆરઆઈ જમાઈ લઈ આવીશ ને કે આખી દુનિયા જોતી રહી જશે. મેં તો બધા મેરેજ બ્યુરોમાં તારું નામ લખાવી દીધું છે. કોઈ ને કોઈ એનઆરઆઈ જમાઈ તારી સાથે વેલ્ડિંગ કરવા માટે આવતો જ હશે. હે ભગવાન. અરે વેલ્ડિંગ નહીં, વેડિંગ. વેડિંગ. ધેર યુ આર માય સ્વીટુ. અરે મમ્મી, મમ્મી, દાદુ, દાદુ, સાંભળ્યું તમે? હા સાંભળ્યું. એ તારો બાપ છે ને? હું એનો એ બાપ છું. સરાય મુજાતી નહીં દીકરા, હું તારા લગ્ન કોઈ આવા છોકરા અરે થવા જ ન દઉં. તારી હાટું તો કાઠિયાવાડી હાવજ જ ગોતીશ. હાડ નો દીકરો, એ સોરેટ નો સાવજ હું ગોતી કાઢીશ. દાદુ, દાદુ, અરે યાર. બે આવી રીતે ઊંઘી રહે છે ને તો બોસ બનવાની ટ્રેનિંગ ક્યારે લેશે? ઘણે ને એ બોસ. બોસ બનવાનું છે ને તો ત્રણ વસ્તુ શીખવી પડે. બોલવાનું, દોડની જેમ સ્ટાઈલ મારવાની, હસવાનું. બોલવાનું ચાલુ કરો, ઓન કરો. હેલો. હા રમેશભાઈ, મેં તમારા છોકરાનું કિડનેપિંગ કર્યું છે. 1000 રૂપિયા મોકલાવો ને. નહીં ભાવે યાર, નહીં ભાવે આને. એ બોસ, તમે સ્ટાઈલ મારતા શીખી જાઓ. આમ આમ ધીમે ધીમે આવડે ને બોસ. ખરા ગાયું, ખરા ગાયું, ખરા ગાયું. હું ફોન કરું. હલો, અબે સાવર, મેં તારા છોકરાનું કિડનેપિંગ કર્યું છે, જલ્દીથી 20,000 રૂપિયા મોકલી આપ. ડિયલ સિમ છે, ડિયલ ડિયલ. હા શું નામ રાખ્યું છે? દુષ્યંત. હા એ તો બરાબર, નામ શું છે? નામ છે દુષ્યંત. અચ્છા એવું છે ને. હા બોલો, કેમ આવ્યા છો? સોપારી આપવાની છે. કેટલા કિલો આપવાની છે? 1 કિલો વાળી. કિડનેપિંગ કરવાનું છે. કિડનેપર છે ને? ભાનુપ્રતાપની દીકરીનું કિડનેપિંગ નહીં થાય. આ તો બહુ મોટો ડોન છે, અમારાથી પણ મોટો ડોન છે. તું નહીં કરે તો કોઈ વાંધો નહીં, 10 કરોડ રૂપિયા માટે કોઈ પણ તૈયાર થઈ જશે. 10 કરોડ? એની દીકરીને છોડાવવાના 10 કરોડ રૂપિયા ભાનુ પ્રતાપ આપશે અને બીજા 5 કરોડ રૂપિયા હું આપીશ. પણ મને તો કહો કે આ છોકરીને કેમ કિડનેપ કરી તમારે? એણે મારી સાથે પંગો લીધો છે, મારે એને
અને એના બાપને સીધા દોર કરવા છે. તો ઠીક છે, આ કામ અમે લોકો કરીશું. બરાબર, લાવો દિલ પાકી. તમને કોઈ મળવા આવ્યું છે? કોણ આવ્યું છે? ખબર નહીં, પણ પોતાની જાતને રિયલ ડોન માને છે. મોકલ. અહીં શું કામ આવ્યો છે? બસ, મેરેજ માટે હોલ બુક કરવો છે. તો 25 ફેબ્રુઆરી ફાવશે ને? કોના મેરેજ? ઓફકોર્સ મારા. અરે, તારા મેરેજ માટે તારે હોલ બુક કરવો છે તો મને શું કામ પૂછે છે? અરે બોસ, અરે તમે તો મારા ખાસ ગેસ્ટ છો, તમારા વગર કન્યાદાન કોણ કરશે? એટલે મેં તમારી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જો બોસ, જ્યારથી મેં મોસમને જોઈ છે ને, ત્યારથી મારા દિલના તાર હલી ગયા છે. પેલું કે ને, લવ એટ ફર્સ્ટ સાઈટ, બસ બસ એવું જ કંઈક થઈ ગયું છે. એટલે બોસ, લગ્ન તો તમારી છોકરી સાથે જ કરીશ. તું કોની સાથે વાત કરી રહ્યો છે એનું ભાન પડે છે? ડોન ભાનુ પ્રતાપ સાથે? તારી હિંમત કેવી રીતે થઈ? એ જ તો શસ્ત્ર છે આપણું, હિંમત. તમે પોતે વિચારો, તમારી ઓફિસમાં આવીને તમારી સામે બેસીને તમારી દીકરીનો હાથ માંગુ છું ને. હે? છોકરામાં હિંમત તો છે. પણ હા, પણ આપણે છે ને પેલું લેનદેનમાં એ બધામાં નથી માનતા. જુઓ, ખાવા પીવા રહેવાની કોઈ તકલીફ છે નહીં. અને તમે કહેશો ને બોસ, તમે કહેશો ને તો પહેરેલ કપડે, પહેરેલ કપડે તમારા ઘરે રહેવા આવી જઈશ. ગમ્યો? તારો અંદાજ, તારી હિંમત, તારું ડેરિંગ ગમ્યું. હું અંગત રીતે મારી દીકરી માટે તારા જેવા છોકરાને જ પસંદ કરું, પણ જો તારે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો મારી દીકરી અને મારા ઘરના લોકોનું મન પણ જીતવું પડશે. અરે જીતી લઈશું બોસ, જીતી લઈશું, ટેન્શન નહીં. એટલું સહેલું નથી, અઘરું કામ છે. પણ હા, મારી દીકરી માટેની મારી પસંદગીનો મુરતિયો તું છે. જુઓ, અમે અમારી દીકરી મોસમ માટે એક સારા મુરતિયાની શોધમાં છીએ. ઓ વાતની એક વાત, આ મારી લડકીના લગ્ન થશે ને, આ કાઠિયાવાડી હાવ જ હારે જ થશે. હા ના હ, મારી મોસમના વેડિંગ તો મારી પસંદના એનઆરઆઈ છોકરા સાથે જ થશે. હા મમ્મી, મારી વાલી દીકરી આવતી રે. કેમ છે બેટા તું? અરે શું થયું બેટા? હું તમારી સાથે વાત નથી કરતી. અરે પણ કેમ? આખો દિવસ બિઝનેસ બિઝનેસ બિઝનેસ, ઘરમાં તમારી દીકરી છે, ફેમિલી છે, ક્યારેક અમારા ઉપર તો ધ્યાન આપો. સાચી વાત છે. પપ્પા, તમે નવો સ્ટાફ અપોઇન્ટ કર્યો? વાવ, હાઉ કૂલ પપ્પા. વેલ, લેટ મી ગેસ, આ લાગે છે ઇટાલિયન શેફ. અને આ કાઠિયાવાડી અવતારમાં પાકો ગાર્ડનર લાગે છે. નાઈસ. તને માળી કીધું, માળી. હે માળી? તું આઈ એમ શ્યોર ડ્રાઈવર જ છે. આને ડ્રાઈવર કીધું? નાઈસ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આટલો હેન્ડસમ સ્ટાફ ક્યાંથી શોધી લાવ્યો પપ્પા? હા, અરે મોસમ, આ કોઈ સર્વન્ટ નથી, આ છે મમ્મીએ પસંદ કરેલો એનઆરઆઈ મુરતિયો, આ દાદાએ પસંદ કરેલો કાઠિયાવાડી મુરતિયો, અને આ મેં પસંદ કરેલો બહાદુર અને ડેરિંગ બાજ ચંદુ, ધ રીઅલ ડોન. પપ્પા, તમે લોકોએ તમારી પસંદગીનો મુરતિયો તો શોધી લીધો, પણ કોઈ મને આવીને પૂછ્યું કે મને શું જોઈએ છે? તમે લોકો એવું ઈચ્છો છો ને કે હું તમારી પસંદગીના મૂર્તિયા જોડે લગ્ન કરું? પણ મૂર્તિયા તો 3 છે, હું 3 જોડે તો લગ્ન ના જ કરી શકું. શી ઇઝ રાઈટ. એટલે મેં એ ડિસાઈડ કર્યું છે કે હું એ મૂર્તિયા જોડે લગ્ન કરીશ
જેનામાં તમારા પસંદગીની ઓછામાં ઓછી બે ક્વોલિટીઝ હોય. એટલે મોમ, તમારા પસંદગીના એનઆરઆઈ મુરતિયાએ ડોન બનવું પડશે, એટલે કે ડેરિંગ બાજ બનવું પડશે. અને આ કાઠિયાવાડી મુરતિયાએ દાદુ એનઆરઆઈ બનવું પડશે, એટલે અંગ્રેજી બોલવી પડશે. અને આ રિયલ ડોને કાઠિયાવાડી બનવું પડશે. સો ડેટ મોમ એન્ડ દાદુ, જો તમને લોકોને આ શરત મંજૂર હોય તો હું તમારા પસંદના કોઈ પણ એક મૂર્તિયા જોડે લગ્ન કરવાનું વિચારીશ. હું હાવસ કાઠિયાવાડી હાવસ, પાસો જાવ એનો મતલબ એમ નથી કે બી ગયો, પણ હવે તો આ હાવજ લાંબી સલાંગ મારશે. બસ નહીં ફાવે, નહીં ફાવે આ બધું. શું છે શરમવાનું? અરે ના બોસ, આ કાઠિયાવાડી બનવાનું નહીં ફાવે. શું તું પાણીમાં બેસી ગયો? અરે જે માણસ મારી ઓફિસમાં આવીને આ ડોન ભાનુ પ્રતાપને ડરાવી જાય, ધમકાવી જાય, એ માણસ આજે પાણીમાં બેસી ગયો? ભૂલી ગયો, ભૂલી ગયો તું કોણ છે? ચંદુ ધ રિયલ ડોન. પણ બોસ નહીં ફાવે આ કાઠિયાવાડી બોલવાનું, પેલા પેલા ચણિયા પહેરવાનું, આ બધું નહીં ફાવે. ચણિયા તું નહીં, એનઆરઆઈ પહેરશે, તારે ચોયણી પહેરવાની. હા પણ બોસ એક ખાનગી વાત કહું, મને તો નાડું બંધ થાય નહીં આવડતું. એ બધું હું શીખવાડીશ, પણ પેલો એનઆરઆઈ ને કાઠિયાવાડી તારા કરતા આગળ નીકળવો ના જોઈએ. મારી દીકરી સાથે લગ્ન ગ્રંથિથી જો તારે જોડાવું હોય તો આ બધું શીખવું પડશે. પણ બોસ હું કોઈ દલીલ સાંભળવા માંગતો નથી. કાલથી તારી કાઠિયાવાડી બનવાની ટ્રેનિંગ શરૂ, સમજો? ભૂલી ગયો, ભૂલી ગયો કોણ છે તું? ચંદ ધ રિયલ કાઠિયાવાડી. શરૂ નહીં, પૂરું થશે, હવે પૂરું કરશે ચંદુ ધ રિયલ ડોન. ચોરી કર, કિડનેપિંગ કર, મર્ડર કર, રેપ કર, હવે તો હું ડોન બનીને જ બતાવીશ, અને સૌથી પહેલા મોસમના હાર્ટનું જ કિડનેપ કરીશ. દુખી જશે. ચશ્મા કાઢ. ફોલો મી, ફોલો મી, ફોલો મી. આ જગ્યા છે, અહીંયા જ ભાનુ પ્રતાપને કિડનેપ કરવાનો છે. જુઓ, પ્લાન એ ફ્લોપ જાય તો પ્લાન બી, અને પ્લાન બી ફ્લોપ જાય તો પ્લાન સી, પણ પ્લાન સી ફ્લોપ જાય તો પ્લાન એ થી રિપીટ કરીશું. જુઓ, આનાથી છે ને આપણે વાતો કરવાની છે. હેલો મમ્મી, હા ખાવાનું ના બનાવતી હું મોડો આઈ. વોકી છે, વોકી આ દબાવવાનું અને વાત કરવાની, સમજી ગયા? ચેનલ સેટ કરો. કઈ, ઝી ટીવી કે સ્ટાર પ્લસ? ઈ એમટીવી કરી, એમટીવી. હા ચૂપ. જો આ દબાવો. હેલો, 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 સંભળાય છે? ઓકે, બોસ જોડે વાત કરી લઈએ. હા હા, હેલો બોસ, અમે આ પહોંચી ગયા છીએ, બધું બરાબર છે, નેટ થઈ જશે, ઇશારો કરી દે. હું કરું છું ને બોસ, ડેલ્ટા કમિંગ, ડેલ્ટા કમિંગ, ડેલ્ટા કમિંગ. બોસ
અમે લોકો આવી ગયા છીએ. હા, તમે ઉપરથી અમને માહિતી આપજો. બોયસ સાવધાન. સુંઘાડી દેવાનું આમ. આમ જ કઈ ગડબડ લાગે છે. I like it. Hello, hello. Hello, Dirka speaking. Dirka speaking. Boss, boss, boss. Hello. Ah, boss. Ah, Sugita. Na, 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 na. Kidnapping mate tayyar rahejo. Ha, ready chi. Over and not out. Chloroform, chloroform. અરે એની ચિંતા તમે ના કરો, હું છું પછી તમારે શાની ચિંતા. ના ના, એ બધું હું સંભાળી લઈશ. ડોન્ટ ડોન્ટ વરી. એ આમાંથી ભાનુ પ્રતાપ કોણ? ચાલ્યા વાળો. નથી નથી. આર્યો 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 અહીંયા છે. Kidnapping successful. Yes. Chokra chokra. Ganpati Bappa. Moriya. 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 Dost bulay, dost bulay. Jaldi aao boss. Jaldi aao boss. Kidnapping successful. Sudhayo. Kidnapping થઈ ગયું. હા બોસ. વેરી ગુડ. 100 તારો. 100 તારો. 100 તારો પગાર વધારો. થેન્ક યુ બોસ. થેન્ક યુ. આ છોકરી નો કિડનેપિંગ થઈ ગયું. કિડનેપિંગ થઈ ગયું બોસ. આ રહેજો. તમે કોનું કિડનેપિંગ કરીને લાવ્યા? મેં તમને ભાનુ પ્રતાપ ના ઘરે જઈને છોકરી નું કિડનેપિંગ કરવાનું કહ્યું હતું. તમે તો ભાનુ પ્રતાપ નું કિડનેપિંગ કરીને લાવ્યા છો. મરી ગયો. અરે આ બહુ મોટામાં મોટો ડોન છે. અરે આપણાથી પણ મોટો ડોન છે. એક મિનિટ ચૂપ સાંભળો. આ ભાનુ પ્રતાપ ને કિડનેપ કરી આપણે અહીં લાયા. એની દીકરીને કિડનેપ કરી લાયા હોત તો આ ભાનુ પ્રતાપ આપણને શોધીને આપણી વાટ લગાડી દે. પણ આપણે ભાનુ પ્રતાપ ને જ કિડનેપ કરી લાવી દીધા. હવે આપણને શોધ કોણ છે? હો, તારામાં છે. અરે તમારામ નથી. હવે એક કામ કરો, આને જલ્દીથી બાંધી દો. આઉટ છે તો પછી આપણને ઉઠાડી દેશે. જલ્દી બાંધો, જલ્દી 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 બાંધો, જલ્દી બાંધો, બાંધો જલ્દી 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 બાંધો. બોસ, અમે લોકો રૂપિયા લઈને આવીએ છીએ, આનું ધ્યાન રાખજો. ત્યાં જઈને અમે ફોન કરીશું, પછી જાને લઈને આવજો. અને આ આ વખતે કોઈ ગડબડ ના કરતા. નહીં કરું, નહીં કરું, નહીં કરું. ઓકે. આ ગુંડુ લોકો હજી આવ્યું કેમ નહીં? આઈ ટેલ યુ, આ ઇન્ડિયાના લોકોને ટાઈમનું વેલ્યુ જ નથી. આ ગુંડુ લાઈફમાં ક્યારેય આગળ નહીં આવે. યુ સી નો હાલે, આ લોકો આ લાઈન માં હાલે જ નહીં. આવા ઢીલા માણસો અરે બીજી વાર કામ કરવું હોય ને તો મને લઈને નહીં આવતા બાપા. શું કે છે, ફોન કરું? આપણે ફોન કેમ કરવાનું? એ લોકોનું રિક્વાયરમેન્ટ છે ને, એ લોકો કોલ કરશે, રાઈટ? હાસી વાત છે આની. કરશે એ લોકો. અરે આ લોકો ક્યાંય દેખાતા નથી. ફોન કરું? ના ના, એમને ઘરે જશે તો કરશે. હે ભાનુ પ્રતાપ ની, સમજો. ઓ ભાઈ કરો ને, છોકરાની 11 માની ફી ભરવાની. કરો કરો. હા હા કરું. હા કર કર. રિંગ વાગી વાગી વાગી. હે રિંગાઈ રિંગાઈ રિંગાઈ.
ઉપાડ ઉપાડ એનો છે હા એનો છે એનો છે કુંડુ નો ફોન છે ઉપાડ જલ્દી ને તો પાછો મિસ કોલ થઈ જાય હા વેઇટ હેલો અમે અહીંયા આવી ગયા છીએ હા તો અમે બી આવી ગયા છીએ અમે લાલ દીવાલ પાસે આવી ગયા છીએ અરે ભાઈ અમે બી લાલ દીવાલ પાસે જ આવી ગયા છીએ તમે અમને દેખાતા કેમ નથી મેં તમે નથી દેખાતા સુકે છે દેખાતા નથી આપણે આ નીકળો ત્યાંથી દેખાય યાર હવે પૂછ હવે દેખાયા અરે ના ભાઈ નથી દેખાતા હજુ નથી દેખાતા ઝાડ પાસે ઊભા છો એવું પૂછ હા અમે ઝાડ પાસે ઊભા છીએ તો ભાઈ અમે બી ઝાડ પાસે જ ઊભા છીએ પૂછ પૂછ પાંદડા છે આ બધા બહુ છે બહુ બધી ડાળીઓ છે આ બધી બહુ છે પણ અભિમાન નથી એનું તો દેખાતા કેમ નથી પૂછ દેખાતા કેમ નથી પીપી લાગી છે તો કરી આવો તમારું ધ્યાન હું રાખીશ ને હા વાંધો નહીં હોશિયાર કહેવાયો ક્યાં જતા નહીં હો સવાલ જ નથી હા બિલકુલ મને હા જો તમારી જ કોપી કરું છું ટિલ્લો ચશ્મા મૂછો હાલતા નહીં હો હા હલ્યા તો નથી ને બિલકુલ નહીં ઓકે ત્યાં જ ઉભા રહેજો તમારે આવો તો આવી જાઓ શરૂ કરી થાય છે હા ચાલુ રાખજો તને બહુ ચરબી ચડી ગઈ છે ને હે એ કેવું ઝપટ મારીશ ને તને છોકરી કાઠિયાવાડની માથા ભારે લાગે છે હવે તો આ નિવાહે જાવું જ પડશે ચાલ નીકળ છોકરાઓ છોકરી જોઈ નથી કે બસ પાછળ પડી ગયા પણ આ લોકો લતિકાને ઓળખતા જ નથી કાઠિયાવાડની છોકરી છું કાઠિયાવાડની જ છે સાંભળો ને હું શું કહેતો હતો અરે મારી બસ બસ નીકળી જશે અને પાછી કાઠિયાવાડી છે આ બસ તો તારે પકડવી જ પડશે ચંદન હેલો શું હોસ્પિટલમાં ઓ માય ગોડ હા હું આવું છું આ બસ આવે ને એટલી જ વાર આવું છું હા અરે યાર આ બસ શું થયું મારી મમ્મી હોસ્પિટલમાં છે અને આ બસ જ નથી આવતી અચ્છા બસની રાહ જુઓ છો તો રિક્ષા કરી લો ને એમાં શું થયું રિક્ષા તો કરી લઉં પણ તમારી પાસે પૈસા નહીં હોય હે અને પૈસા હશે તો તમે તમારું પર્સ ઘરે ભૂલી ગયા હશો ના 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 કદાચ તમે ઓફિસમાં ભૂલી ગયા છો હે ને અને આ બધું જૂનું થઈ ગયું એ નવું ટ્રાય કરો હવે થપ્પડ માર દીધી પૈસા છે મારી જોડે છૂટતા નથી તારી જોડે હોય ને તો આપ ચાંપલો પોપટ થઈ ગયો માર આપો 100 200 300 400 500 ચાંપલો મારી દીધી એ લાગ્યું આપણા નાતવાડી હશે હશે હવે